हेलो मित्रों, हाउ आर यू? माय सेल्फ अशोक व्यास, वेलकम टू माय यूट्यूब चैनल। मित्रों, आज आपणे अभ्यास करवाना छे अने प्रकरण नंबर 7 अंतर्गत रोकड़ मेळ अने तेना प्रकारमां सौथी महत्वनो एक्जाम्पल आ चेप्टर नो जे तमने मोटे भागे तमारी परीक्षामां 6 मार्क्समां दाखलो पूछाय छे। 3 खाना वाळो रोकड़ मेळ, स्वाध्यायनो दाखला नंबर 8, नम्रतानो 3 खाना वाळो रोकड़ मेळ। विद्यार्थी मित्रों, अगाउना मैं जेटला पण आ चेप्टरना विडियो तैयार कर्या छे, जो तमने ए समझ पड़ती हशे तो चौक्स तमने आ 3 खाना वाळो रोकड़ मेळ हूँ नहीं समझाऊ तो पण तमने आवडी जशे। अने खास याद राखजो, मैं अगाउ पण एक तमने एक पाठ जे तैयार कर्यो हतो जमा खर्ची व्यवहारनो, जो तमे ए पाठ ना जोयो होय तो ए पहेला जोई लेजो, पछी आ विडियो जोशो तो जेथी करीने तमने सरळताथी समझ पड़शे। परीक्षा माटे खूब ज महत्वनो एवो एक्जाम्पल स्वाध्यायनो दाखला नंबर 8, नम्रतानो 3 खाना वाळो रोकड़ मेळ। तो चलो विद्यार्थी मित्रों, आपणे शुरुआत करीए 3 खाना वाळो रोकड़ मेळ। તમે અહીંયા જુઓ છો કે 8 નંબરનો એક્ઝામ્પલ છે, ચોપડીનો સ્વાધ્યાયનો 8 નંબરનો એક્ઝામ્પલ। નીચેના વ્યવહાર પરથી અહીંયા લખેલું છે નામ નમ્રતાનો 3 ખાનાઓ, તમને સ્પષ્ટતા કરી દેશે પરીક્ષામાં 3 ખાના છે કે 2 ખાના, 3 ખાનાવાળો રોકડમેર તૈયાર કરો। તમને માહિતી આપી છે 2015 ઓગસ્ટ। તો પહેલા મિત્રો આપણે જે નમૂનો જોઈ લઈએ કે 3 ખાનાવાળો રોકડમેરનો નમૂનો કેવો હોય, તો કઈ જ નહીં, અત્યાર સુધી જે આપણે અભ્યાસ કર્યા એવો જ છે, માત્ર રકમના 3 ખાના હોય છે। ઉપર જે ટાઇટલ આપણે આપી દીધું છે, નામ છે નમ્રતાનો 2015 નો ઓગસ્ટ માસનો 3 ખાનાવાળો રોકડ મેળ, ત્યારબાદ તારીખ વિગત ખાપા બધું જે જેમ છે તેમ જ, માત્ર અહીંયા બદલાવ થયો, 3 ખાના એક સાથે જોવા મળે છે। 3 ખાના કયા કયા હોઈ શકે? વટાવ, રોકડ, બેંક, આ રીતે ઉધાર બાજુ છે એવી રીતે હોઈ શકે, જવા બાજુ પર વટાવ, રોકડ અને બેંક। તો ચાલો મિત્રો હવે આપણે અભ્યાસ શરૂ કરીએ એક્ઝામ્પલ નંબર 8 સ્વાધ્યાયનો। જ્યારે આ તમે એક્ઝામ્પલ કરો ત્યારે આપણી શોર્ટકટ ટીપ્સ જે ખાસ યાદ રાખવાની છે, આ ટીપ્સ તમને એક્ઝામ્પલના વ્યવહારો સોલ્વ કરવા માટે ખૂબ ઉપયોગી થશે। હવે જો એમાં છે 2015 ઓગસ્ટમાં પહેલી તારીખ, એમાં લખ્યું છે સરુની રોકડ સિલક 7000 અને સરુની બેંક સિલક રૂપિયા 6000, બંનેમાં સિલક છે। જો મિત્રો અહીંયા મેં એની ટીપ્સ આપી, સરુની રોકડ સિલક હોય તો આપણે ક્યાં લખીએ છીએ? ઉધાર બાજુ પર લખીએ છીએ, અને જો બેંક સિલક આપી હોય તો પણ આપણે લખીએ છીએ ઉધાર બાજુ, એટલે ઉધાર બાજુ જ આવશે બંને। અને શું લખીશું વિગતના ખાનામાં? બાકી આગળ લાવ્યા। રોકડમાં લખીશું 7000 અને બેંક સિલકમાં લખીશું 6000। તો ચાલો મિત્રો એની આપણે જે નોંધ કરી દે, ઉધાર બાજુ પર નોંધ કરીશું, પહેલા લખી દઈએ તારીખ, તો 2015 ઓગસ્ટ 1, બાકી આગળ લાવ્યા, જેને મેં શોર્ટમાં લખ્યું છે બા લાવ્યા। વટાવમાં કઈ નહીં આવે, રોકડમાં સિલક હતી 7000 અને બેંકમાં સિલક હતી 6000। ચાલો એમાં જે પહેલી તારીખની અસર આપણે આપી દીધી, હવે જે તારીખ 3, રોકડ ખરીદી 6000 અને રોકડ વેચાણ 7000, તો આમાં મુખ્યત્વે એક સાથે બે વ્યવહાર છે, રોકડ ખરીદીનો પણ છે અને રોકડ વેચાણનો છે, તો આપણે બે વ્યવહારની અલગ અલગ અસર આપીશું, કારણ કે બંનેમાં અલગ અલગ પરિસ્થિતિ ઊભી થાય છે। જો સમજો, 3 તારીખ છે, એમાં રોકડ ખરીદી કરી, તમે રોકડેથી ખરીદી કરી, એનો અર્થ કે અહીંયા રોકડના ખાનામાં એન્ટ્રી આવશે, બેંકના ખાનામાં કે વટાવના ખાનામાં એન્ટ્રી નહીં આવે। તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ મિત્રો, તો તમારે રોકડ આવે કે જાય? તમે વસ્તુ ખરીદો એટલે રોકડ જાય, તો આપણો મિત્રો એવો નિયમ છે કે જો રોકડ આવે તો ઉધાર અને રોકડ જાય તો જમા। તો અહીંયા તમે જો રોકડ જાય છે, જાય તો જમા બાજુ આપણે નોંધ કરીશું, માત્ર રોકડના જ ખાનામાં 6000 અને લખીશું ખરીદ ખાતે, તો આપણે એની જે નોંધ આપી દઈએ રોકડ મેળમાં, જમા બાજુ પર ફરીથી તારીખ લખી લઈએ 2015 ઓગસ્ટ 3, વિગતના ખાનામાં શું લખશું? ખરીદ ખાતે, અને માત્ર રોકડના જ ખાનામાં લખીશું 6000। હજી પણ 3 તારીખનો વ્યવહાર અધૂરો છે, જોઈએ તો રોકડ વેચાણ રૂપિયા 7000। તમે કોઈ પણ માલ સામાન વેચો અથવા કોઈ પણ વસ્તુ વેચો તો રોકડ આવે, આવે તો ઉધાર, કારણ કે જે માલ મિલકતનો નિયમ એવું છે, રોકડ કે બેંક આવે તો ઉધાર, એટલે ઉધાર બાજુ પર લખીશું, વેચાણ ખાતે પણ લખીશું, રકમ પણ લખી 7000, પરંતુ 3 કોલમમાંથી કઈ કોલમમાં આવે? રોકડ વેચાણ છે, એટલે આપણે રોકડના જ ખાનામાં લખીશું, વટાવ અને બેંકના ખાનામાં કઈ નહીં આવે। તો આપણે જે નોંધ કરી દઈએ, વેચાણ છે આવક, એટલે ઉધાર બાજુ પર આય બાજુ, તારીખ 3, વેચાણ ખાતે, રોકડના જ ખાનામાં 7000, બેંકમાં કે વટાવમાં કઈ નહીં આવે। હવે આપણે જોઈએ છે તારીખ 5, 3000 બેંકમાં ભર્યા, મિત્રો બેંકમાં ભર્યા છે એટલે રોકડા ભર્યા છે, તો અહીંયા જુઓ તમે, રોકડ પર પણ અસર થાય અને બેંક પર અસર થાય, જ્યારે રોકડ અને બેંક બંને પર અસર થાય ત્યારે આપણે મિત્રો એને શું કહીએ છીએ? જમા ખર્ચી વ્યવહાર। 3000 રૂપિયા બેંકમાં ભરી, એટલે મેં કીધું જમા ખર્ચી વ્યવહારની મેં શોર્ટકટ આપેલી, હંમેશા પહેલા રોકડને પકડી લો, રોકડ આવે કે જાય? હું બેંકમાં રોકડા ભરું તો રોકડ આવે કે જાય? સિમ્પલ, મારાથી મારી પાસેથી રોકડ
चाय रोकड़ चाय तो जमा तो रोकड़ मेल में जमा बाजू पर रोकड़ ना खाना में असर आपी तो 3000 मैं बैंक में भरिया छे तो बैंक में मारा खाता में सिलक आवानी ने मारा खाता में जो पैसा भरू तो मारा खाता में सिलक वधवानी आवे तो उधार तो बोलो शू आवे छे बैंक सिलक आवे तो बैंक ना उधार खाना में रकम लखी तो 3000 पहला हमेशा रकम लखी देवानी साची कॉलम में अने विगत में हमेशा विरुद्ध खाता नाम लखवानुं आवी आपणी शॉर्टकट टिप्स छे तमे आ जो न टिप्स समझ पड़ी हो तो मारो अगाउनो जे स्पेशल मैं विडियो बनायो छे जमा खर्ची व्यवहार नहीं तमे जोशो तो तमने सरळताथी समझ पड़शे। हवे अहीं आपणे लख्या छे 3000 रोकड़ना खानामां तो अहीं एनी सामे विगतना खानामां लखी देशुं 5 तारीख बैंक खाते बैंकना खानामां लख्या 3000 तो आपणे लखी देशुं रोकड़ खाते 5 तारीख विरुद्ध खातानुं नाम साची कॉलममां साची रकम। आ छे जमा खर्ची व्यवहारनी शॉर्टकट टिप्स। याद राखजो हजी पण व्यवहार पूरो थयो नथी आपणे अंजे खापाना खानामां शुं लखीए छे झ ख तो बन्ने बाजु लखे खापाना खानामां झ ख झ ख ए नंबर ले एवो थाय छे के आ व्यवहार जमा खर्ची व्यवहार छे जेनी बे असर आपवामां आवी छे। चलो आपणे जे तारीख 5 पण पूरी करी त्यारबाद छे तारीख 6 लख्यू छे धंधामां वधु नाणानी जरूर होवाथी प्रभु पासेथी 8% व्याजना दरે 5000ની લોન લીધી। ચાલો આપણે લોન લીધી તો રોકડ આવે કે જાય? જો આપણે લોન લઈએ તો રોકડ આવે। અહીંયા એવું નથી કીધું બેંકમાંથી લીધી, બેંકમાંથી લીધી તો તમને તમારા બેંકના ખાતામાં જ લોન મળે। અહીંયા કોઈ વ્યક્તિ પાસેથી લીધી છે એટલે આપણી પાસે રોકડ આવે છે, આવે તો ઉધાર એવો નિયમ છે। જો રોકડ કે બેંક આવે તો ઉધાર, એટલે ઉધાર બાજુ રોકડના ખાનામાં લખી દેશું। શું લખીશું આપણે? 8% બોલો કોની લોન છે? પ્રભુની લોન ખાતે। તો આપણે ઉધાર બાજુ પર નોંધી દઈએ તારીખ લખી દઈએ 6 પ્રભુની 8% લોન ખાતે રોકડના જ ખાનામાં 5000 બેંકના ખાનામાં નહીં આવે। હવે ત્યારબાદ જોઈએ આપણે આપણે એક્ઝામ્પલ 8 તારીખ રૂપિયા 3000 નો માલ 10% રોકડ વટાવે માનસીને વેચ્યો, માનસીએ જરૂરી રકમનો ચેક આપ્યો। એટલે આપણી પાસે ચેક આવે કારણ કે આપણે માલ વેચીએ છીએ, કોઈ પણ જગ્યાએ વસ્તુ વેચો તો રોકડ કે બેંક આવે, આવે તો ઉધાર બાજુ, એટલે આપણને એક અસર મળી ગઈ કે આપણે ઉધાર બાજુ પર એની નોંધ કરવાની છે। પરંતુ કેટલી રકમ? યાદ રાખજો મેં તમને એક શોર્ટકટ ટિપ્સ આપી છે કે હંમેશા જ્યારે પણ તમારા એક્ઝામ્પલમાં વટાવનું ખાનું હોય ત્યારે હંમેશા જે પહેલા શું માઇનસ કરવાનો, વેપારી વટાવ, ત્યારબાદ રોકડ વટાવ બાદ કરવાનો, અને પછી જે ચોખ્ખી રકમ મળે તે રકમના ખાનામાં લખવાની છે। અહીંયા આપણે એક જ વટાવ છે, માત્ર રોકડ વટાવ છે 10%, તો આપણે 3000 માંથી 10% માઇનસ કરે એટલે 2700 મળશે, પણ બેંકના ખાનામાં લખીશું કેમ? આપણને શું મળ્યો છે? ચેક। તો આ 2700 કઈ રીતે આવે? તમારે જો કરવું હોય તો કેલ્સીમાં કરી શકો, તમારે કેલ્સીમાં લખવાનું 3000, પછી માઇનસની કી પ્રેસ કરવાની, પછી 10 લખવાના અને પછી પર્સન્ટેજની કી પ્રેસ કરવાની, એટલે ઓટોમેટિક તમને 2700 રૂપિયા તૈયાર મળી જશે। પરંતુ તમને યાદ હોવું જોઈએ જ્યારે પણ મેં આનો અગાઉ એક પાર્ટ તમને સમજાવેલો કે વટાવમાં નોંધ થાય પણ રોકડ વટાવની, તો અહીંયા રોકડ વટાવ છે તો રોકડ વટાવ કઈ રીતે ગણાય? 3000 × 10% કરશો એટલે તમને મળશે 300, પણ આ બેંકના ખાતામાં નહીં લખીએ, આપણે ક્યાં લખીશું? આપણે વટાવના ખાતામાં લખીશું કારણ કે આ બેંક દ્વારા ચેક મળ્યો છે, પરંતુ આ શું છે? આપણો રોકડ વટાવ છે। તો સમજી લો કે કઈ રીતે નોંધ કરવાની? વટાવના ખાનામાં લખીશું 300 અને બેંકના ખાનામાં લખીશું 2700, વેચ્યો છે એટલે આવે છે એટલે ઉધાર બાજુ, આપણે લખીએ 8 તારીખ ઉધાર બાજુ પર, વેચાણ ખાતે વટાવના ખાનામાં લખીશું 300, રોકડમાં કઈ નહીં કારણ કે ચેક મળ્યો છે એટલે બેંકમાં લખીશું આપણે 2700। આ રીતે આપણે એની સંપૂર્ણ નોંધ કરી તારીખ 8 ની। હવે જોઈએ તારીખ 10 લખીશું 7000 નો માલ દ્રીજ પાસેથી ખરીદ્યો, 50% રકમ તરત રોકડી ચૂકવી આપી। અમે 7000 નો માલ ખરીદ્યો તો એનો અર્થ એવો હતો કે મારી પાસેથી રોકડ જાય કે આવે? હું માલ સામાનની ખરીદી કરું એટલે રોકડ જાય જ, જાય તો જમા, તો અહીંયા આપણો નિયમ છે રોકડ કે બેંક જાય તો જમા, એટલે એનો અર્થ એવો હતો કે આ વ્યવહારની નોંધ જમા બાજુ આવશે। પ્રશ્ન છે કે રોકડ કે બેંક ખાનામાં, તો અહીંયા જો લખેલું છે રોકડેથી ચૂકવ્યું એટલે એનો અર્થ કે રોકડ ખાનામાં જ રકમ લખવાની, પણ કેટલી રકમ? અહીંયા સ્પષ્ટ કીધું 50% રકમ જ, તો 7000 ના 50% કેટલા થાય? તો આપણે કેલ્સીમાં કરી શકીએ 7000 × 50, પછી છેલ્લે પર્સન્ટેજની કી તમે પ્રેસ કરો એટલે તમને મળે 3500 રૂપિયા, પણ કયા ખાનામાં લખીશું? રોકડમાં, રોકડ જાય છે એટલે જમા પર। તારીખ લખીએ જવાબ બાજુ પર 10
દ્રીજ ખાતે 3500. હવે અમુક વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે સર આમાં તો જે ખરીદ ખાતું છે તો કેમ ના લખ્યું? ભાઈ આપણે માલ ખરીદ્યો છે પણ પૂરેપૂરા રોકડા ચૂકવ્યા નથી, એટલે એનો અર્થ કે જેટલા રોકડા ચૂકવ્યા તે વ્યક્તિનું નામ લખાય. જો સંપૂર્ણ રોકડની ચૂકવણી થઈ હોત તો આપણે અહીંયા લખત ખરીદ ખાતે, પણ સંપૂર્ણ રોકડની ચૂકવણી થઈ નથી એટલે આપણે શું લખ્યું, વ્યક્તિનું નામ દ્રીજ ખાતે લખી દીધું છે. દસ તારીખ પછી છે 12 તારીખ, ખૂબ સહેલો અને સરળ વ્યવહાર છે. પગારના 3000, મજૂરીના 500, સ્ટેશનરીના 200 ચેકથી ચૂકવી આપીએ. આ શબ્દ બહુ અગત્યનો છે. ચેક એટલે બેંક, બેંક જાય જાય તો જમા, મને કઈ રીતે ખબર પડી જાય છે, ચૂકવી આપીએ એવો શબ્દ. ચૂકવી આપીએ એટલે બેંક સિલક આપણી જવાની, જાય તો જમા. પણ યાદ રાખજો આપણે 12 તારીખ છે એ કેટલી વાર લખીશું, 3 વખત. કેમ? એક લખશું પગાર ખાતે, બીજું લખશું મજૂરી ખાતે અને સ્ટેશનરી ખાતે, 3-3 રકમ લખશું બેંકના ખાનામાં, 3500 અને 200. તો ચાલો એની નોંધ કરી દઈએ રોકડ મેળની જવાબ બાજુ પર. 12 તારીખ પગાર ખાતે બેંકના ખાનામાં 3000, ફરીથી 12 તારીખ મજૂરી ખાતે બેંકના ખાનામાં 500, હજી એક વાર 12 તારીખ સ્ટેશનરી ખર્ચ ખાતે 200 રૂપિયા. એક જ વ્યવહાર હતો, 3 ખર્ચા હતા અને ચેકથી ચૂકવ્યા એટલે આપણે બેંક ખાનામાં નોંધ કરી. હવે 12 તારીખ પૂરી કરી, હવે આપણે જોઈએ 14 તારીખ. એ પણ સહેલો અને સરળ વ્યવહાર છે. અને કમિશનના 1000 અને જે દલાલીના 500 રોકડા મળ્યા એટલે આવે તો ઉધાર, એનો અર્થ કે ઉધાર બાજુ નોંધ થશે. પણ રોકડના ખાનામાં કે બેંકના ખાનામાં, જો આ શબ્દ કીધો રોકડા મળ્યા એટલે રોકડના જ ખાનામાં આવશે. પણ ફરીથી એ જ ઉપરની જેમ જ 14 તારીખ આપણે 2 વાર લખીશું. એક લખશું જે કમિશન ખાતે 1000, રોકડના જ ખાનામાં દલાલી ખાતે 500 રૂપિયા રોકડના જ ખાનામાં. તો મિત્રો એની જે નોંધ કરી દઈએ, રોકડ ખાતાની ઉધાર બાજુ પર 14 તારીખ કમિશન ખાતે, રોકડના ખાનામાં 1000, ફરીથી લખશું 14 તારીખ દલાલી ખાતે રોકડના જ ખાનામાં 500 રૂપિયા. આ રીતે આપણે ખર્ચ અને આવકના બધા વ્યવહારની નોંધ કરી દીધી. 16મી તારીખ, 16મી તારીખ બરાબર સમજવા જેવી છે. બેંકે 100 રૂપિયા સિલક પરના વ્યાજ ખાતે નમ્રતાના ખાતામાં જમા કરે. આપણે કોણ છીએ? નમ્રતા. હવે બેંક આપણા ખાતામાં જમા કરે તો આપણી આવક કહેવાય કે ખર્ચ કહેવાય? સિમ્પલ વસ્તુ છે, મારા ખાતામાં જમા કરે એટલે મારા માટે આવક કહેવાય. મારા ખાતામાં બેંક ઉધારે તો ખર્ચ કહેવાય. અહીંયા જમા કરે એટલે આવે, પણ અહીંયા ધ્યાન આપજો, બરાબર શબ્દ સમજો. આ જે રકમ છે તે બોલો કોને જમા કરી? બેંકે, બેંકના ખાતામાં. તો તમારા પાસે રોકડ સિલક આવતી નથી, બેંક સિલક આવે છે. તો બેંક આવે તો ઉધાર, એનો અર્થ એવો છે કે આપણે આની નોંધ ક્યાં કરીશું? ઉધાર બાજુ, રોકડ મેળની ઉધાર બાજુ કરીશું. તો આપણે લખી દઈએ રોકડ મેળની ઉધાર બાજુ પર, તારીખ છે 16, બેંક વ્યાજ ખાતે બેંકના ખાનામાં જ 100 રૂપિયા લખીશું, કારણ કે બેંક દ્વારા મળ્યા છે એટલે હંમેશા બેંકમાં વહેવટ થાય, રોકડ પર એની કોઈ અસર નહીં થાય. 16 તારીખ પૂરી કરી, 17મો વ્યવહાર જોઈએ. 17 તારીખ, 2000 બેંકમાંથી વીજળી ખર્ચ ચૂકવવા ઉપાડ્યા. આવો એક વ્યવહાર અગાઉ પણ આપણે રોકડ અને બેંકનો બે ખાના વાળો રોકડ મેળ હતો ત્યારે અભ્યાસ કરી ચૂક્યા છે. વીજળી ખર્ચ ચૂકવવા માટે ઉપાડ્યા છે, હજી વીજળી ખર્ચ થયો નથી. સમજી લો કે એમ તમને કહેવા માંગે, લે આ 500 રૂપિયા, આ 500 રૂપિયા તારી સ્કૂલની ફી તું ચૂકવજે. તો 500 રૂપિયા હજી તમારે સ્કૂલની ફી નહીં ચૂકવો ત્યાં સુધી તમારો ખર્ચ નથી. તમે જો એ કદાચ ફીનું જો કાઉન્ટર બંધ હોય તો તમે 500 રૂપિયા તમારે ઘરે લઈ આવો પાછા, તો એનો અર્થ કે તમારો સ્કૂલનો ફી ખર્ચ હજી થયો નથી. તો એવી જ પરિસ્થિતિ છે, મેં બેંકમાંથી તો ઉપાડ્યા ખરા પરંતુ હજી વીજળી ખર્ચ ચૂકવ્યો નથી, ચૂકવવા માટે ઉપાડ્યા છે. તેનો અર્થ એવો છે કે તમે ઉપાડો તો રોકડ આવે અને તમારા ખાતામાંથી બેંક સિલક જાય. આ વ્યવહારને શું કહેવાય? જમા ખર્ચી વ્યવહારની બે અસર આવે, બંને બાજુ આવશે. મેં એવું કીધું, જમા ખર્ચી વ્યવહાર હોય તો પહેલા હંમેશા રોકડને પકડી લો. હજો બરાબર સમજો, તમે બેંકમાંથી પૈસા ઉપાડ્યા છે તો રોકડ આવે કે જાય? બેંક સિલકની વાત નહીં, રોકડ આવે. આવે તો ઉધાર બાજુ, એટલે આપણે લખીશું રોકડ મેળની ઉધાર બાજુ. બરાબર સમજો, રોકડના જ ખાનામાં કેટલા રૂપિયા લખીશું? 2000. અને તમે ઉપાડ્યા છે એટલે તમારા બેંક ખાતામાંથી રકમ જવાની છે એટલે જાય તો જમા, એટલે બેંક ખાતામાં લખી તો 2000. હવે આપણી ટિપ્સ કામ લાગવાની. તમે જે રકમ સાચી કોલમમાં લખી છે પણ એની વિરુદ્ધ ખાતાનું નામ વિગતમાં લખી, અહીંયા તમે 2000 રોકડના ખાતામાં રકમ લખી છે તો હવે અહીંયા લખી દો, ઉધાર પર લખી દઈશું આપણે બેંક ખાતે.
ए रीते अहीं बैंक खाता में रकम लखी 2000 तो अहीं लखी दईए तारीख 17 रोकड़ खाते। तो विरुद्ध खाता नुं नाम लखवानो पण हजी व्यवहारनी असर पूरी थई नथी। जमा खर्ची व्यवहार होय त्यारे तमारे खापाना खानामां छ छ ख लखवानुं रहे छे, जेथी करीने आपणने ख्याल आवे के आ जमा खर्ची व्यवहार छे। चलो 17 तारीख पण व्यवहार पूरो थयो। 20मी तारीख 1000 वीजळी खर्च पेटे चुकव्या। चलो हवे वीजळी खर्च थयो चुकव्या एवुं कीधुं, तो चुकव्या तो अहीं कोई चेक थी वात करी नहीं, रोकड़ा चूके तो रोकड़ जाय तो जमा, એટલે આપણે આ વ્યવહારની નોંધ કરી દઈએ, જાય તો જમા, એટલે 20 તારીખ વીજળી ખર્ચ ખાતે રોકડ ના જ ખાનામાં 1000, કારણ કે રોકડ જાય છે બેંક જતી નથી। 20 તારીખમાં હજી પણ એક વ્યવહાર બાકી છે, 1000 અંગત વપરાશ માટે ધંધામાંથી લીધા। તમે તમારા ધંધામાંથી રોકડ લઈ જાઓ છો તો તમારા ધંધામાંથી રોકડ જવાની ને, જાય તો જમા, એટલે એક અસર મળી ગઈ આપણે બેંક ખાતે અથવા તો રોકડ ખાતે જમા। અહીંયા જો કંઈ કીધું નથી એટલે રોકડ ખાતે જમા રોકડના ખાનામાં, પણ શું નામ લખીશું, જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી અંગત વપરાશ માટે જે કંઈ લઈ જાય છે, ચેપ્ટર નંબર 1 યાદ કરો મિત્રો, ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ જાય શું કહે છે, ઉપાડ, એટલે આપણે લખશું ઉપાડ ખાતે લખીશું, કઈ બાજુ જમા બાજુ જાય છે એટલે, અને રોકડના ખાનામાં લખીશું 1000। આપણે નોંધ આપી દઈએ ફરીથી 20 તારીખ ઉપાડ ખાતે રોકડના જ ખાનામાં 1000। 20 તારીખની નોંધ થઈ, હવે જોઈએ 22 તારીખ, સરસ વ્યવહાર છે, પાર્થને 5000 નો માલ વેચ્યો, હું માલ વેચું છું એટલે રોકડ કે બેંક આવે કે જાય, આવે જ, કારણ કે હું વેચું તો માલ કે માલ વેચું તો રોકડા આવવાના, આવે તો ઉધાર। તેણે 10% લેખે રોકડ વટા બાદ કરી જરૂરી રકમનો ચેક આપ્યો જે આપણે બેંકમાં ભરી દીધો, એટલે અહીંયા વટાવ છે, તો વટાવની નોંધ થશે કે નહીં મિત્રો, અહીંયા બોલો કયો વટાવ છે, રોકડ વટાવ, એટલે રોકડ વટાવની પણ નોંધ થાય, અને વટાવ બાદ કર્યા પછીની ચોખ્ખી રકમ બેંકના ખાનામાં લખીશું। કેમ બેંકના ખાનામાં, કારણ કે આ આપણે શું મળી છે, ચેક દ્વારા રકમ મળી છે બેંકમાં ભરી દીધી છે, તો આપણે એની જોઈ લઈએ ગણતરી, 5000 માંથી 10% માઇનસ કરવાના છે, એટલે તમને કેટલા મળશે, 4500 આપણે લખશું બેંકના ખાનામાં। તો કઈ રીતે કર્યા 4500, પેલા કેલ્સીમાં લખવાના 5000, પછી માઇનસની કી પ્રેસ કરવાની, પછી 10 લખવાના, અને પછી છેલ્લે પર્સન્ટેજની કી પ્રેસ કરવાની, એટલે તમને ડાયરેક્ટ મળી જશે 4500। હવે વાત રહી રોકડ વટાવની, તો રોકડ વટાવ કઈ રીતે કરવાનો, 5000 × 10% એ 500 રૂપિયા મળશે, તમારે રોકડ વટાવના ખાનામાં લખી દેવાના છે। અહીંયા વેચ્યો છે એટલે આવે છે, એટલે ઉધાર પર લખીશું, વેચાણ ખાતે વટાવના ખાનામાં 500 અને બેંકના ખાનામાં 4500। ચાલો નોંધ કરી દઈએ, 22 તારીખ ઉધાર પર, વેચાણ ખાતે વટાવના ખાનામાં 500 અને બેંકના ખાનામાં લખશું 4500, રોકડમાં કઈ નહીં આવે। એ રીતે 22 તારીખ પૂરી કરી આવજો। 25 તારીખ ખૂબ જ ફેન્ટાસ્ટિક અને સુપર ડુપર વ્યવહાર છે મિત્રો, બરાબર સમજો, પાર્થે આપેલો ચેક નકારાયો, મારો પ્રશ્ન એ છે કે પાર્થે કેટલા રૂપિયાનો ચેક આપેલો, મોટાભાગના વિદ્યાર્થીઓ કે સર જો અહીંયા ઉપર જ છે ને 22 તારીખ 5000, એ તો 5000 નું વેચેલું, પાર્થે ખરેખર ચેક કેટલાનો આપેલો, જો અહીંયા 4500 રૂપિયાનો ચેક આપ્યો, બાકીનું તો 500 રૂપિયા આપણે શું આપેલું, ડિસ્કાઉન્ટ આપેલું, એટલે પાર્થનો ચેક જો નકારાય તો જ્યારે પણ ચેક મળેલો તે આપણે આપણે કઈ બાજુ નોંધ કરેલી, ઉધાર બાજુ, કારણ કે ચેક આવેલો, હવે નકારાય છે એટલે એની વિરુદ્ધ સાઈડની અસર, એટલે કઈ બાજુ આવશે, જમા બાજુ, તમારા ખાતામાંથી બેંક બેલેન્સ ઓછી થાય છે। જો આમાં ન સમજ પડે તો એક શોર્ટકટ યાદ રાખજો, જ્યારે પણ મળેલો ચેક નકારાય ત્યારે હંમેશા જમા બાજુ જ નોંધ થાય, માત્ર ચેક નકારાય છે એટલે ચેકની નોંધ કરીશું, ડિસ્કાઉન્ટ તો એનું એ જ રહેશે, ડિસ્કાઉન્ટની કોઈ નોંધ નહીં કરીશું। ચેક કેટલાનો હતો, 5000 કે 4500 નો, 4500 નો હતો, બાકી 5000 માંથી 10% 500 લેખે તો આપણે ડિસ્કાઉન્ટ એને આપેલું, એટલે ચેક ખરેખર 4500 નો હતો, 4500 નકારાય, તો આપણે જમા બાજુ નોંધ કરીશું, લખીશું પાર્થ ખાતે 25 તારીખ 4500 બેંકના ખાનામાં જ લખીશું, પાર્થ ખાતે બેંકના ખાના, કેમ બેંકના ખાનામાં, બોલો કોણ નકારે, બેંક જ નકારે, એટલે આપણે બેંકના ખાનામાં લખીએ। 25 તારીખ પછી છે 28 તારીખ, બંસરીને જૂના દેવા પેટે 6050 નો ચેક આપ્યો અને કુલ દેવું કેટલાનું હતું, 61 નું હતું, બંસરીને આપણે આપવાના કેટલા હતા, 6100, પણ આપણે ખરેખર બોલો કેટલા આપ્યા બંસરીને, 6050 જ આપ્યા, એનો અર્થ કે 50 રૂપિયા ઓછા આપ્યા, એટલે અહીંયા તો ચેક આપ્યો છે, આપ્યો એટલે ચેક જાય, જાય તો બેંક, જાય તો જમા, જમા બાજુ બોલો કેટલાનો ચેક આપ્યો, 6050, એટલે બેંકના ખાનામાં લખશું 6050, આપવાના હતા 6100, એનો અર્થ કે 50 રૂપિયા ઓછા આપ્યા, એ 50 રૂપિયા શું કહેવાય આપણો,
वटाव रोकड़ वटाव ना खाना में लखीशू 50 और चेक ना खाना में 6050। 6100 ने कोई जगह नोंद नहीं थे कारण 6100 ने अपने बे विभाग में वेची दिया 6050 और बीजा 50। चलो एनी नोंद करी दीजिए। तारीख 28 बंसरी खाते वटाव में 50 रुपया ओछा आपेला थे 50 और खरेखर बैंक द्वारा चेक आप्यो 6050। आ बने नो सरवाळो करो तमने 6100 मिली जाए ऑलरेडी। एटले 6100 ने नोंद करी छे आपणे। त्यारबाद 28 तारीख पूरी थई त्यारबाद 29 तारीख गोपीए तेना 2040 ना देवा पेटे 2000 रोकड़ा चुकवी आप्या। हवे ध्यान आपजो, आपणे चुकवता नथी, गोपीए एवो शब्द छे, ए शब्द छे, बराबर फोकस करजो। गोपी ने नहीं, गोपी ये चुकवी आपे। એટલે ગોપી બોલો કોને ચૂકવી આપશે? નમ્રતાને। આપણે કોણ છે? નમ્રતા। આપણે નમ્રતાના હિસાબો લખેલ, નમ્રતાની દ્રષ્ટિએ જોવાનું। નમ્રતાને ચૂકવી આપે એટલે કે ખરેખર નમ્રતાએ 2040 લેવાના હતા પણ આપણને કેટલા આપ્યા? 2000 જ ચૂકવી આપે એટલે આપણી પાસે રોકડા આવે છે, આવે તો ઉધાર બાજુ, પણ ખરેખર મને આવવા જોઈએ 2040, આવ્યા 2000, એનો અર્થ કે 40 રૂપિયા ઓછા આવ્યા। એ 40 રૂપિયા શું લખશું આપણે? વટાવના ખાનામાં, અને 2000 ક્યાં લખીશું? રોકડના ખાનામાં। ગોપી ચૂકવે છે એટલે આપણી પાસે આવે છે, આવે તો ઉધાર બાજુ પર નોંધ કરી દઈએ। ચાલો રોકડ મેળની ઉધાર બાજુ પર લખી દઈએ તારીખ 29 ગોપી ખાતે વટાવના ખાનામાં 40 અને રોકડના ખાનામાં 2000 રોકડા ચૂકવી આપ્યા, બેંકમાં કોઈ નોંધ થશે નહીં। ત્યારબાદ 31મી તારીખ, મિત્રો બરાબર ધ્યાન આપજો, જરૂર પડે તો તમે આનો આ વ્યવહાર ફરીથી રિપીટેશન કરીને પણ જોજો વિડીયોમાં। ખૂબ જ અઘરો અને ખૂબ જ સ્ટાન્ડર્ડ વ્યવહાર છે, આ વ્યવહાર માટે જ આ ડાયલોગ વિશિષ્ટ કહેવામાં આવે છે। તમારું જો ખુલ્લું પરીક્ષાનું પેપર થોડુંક અઘરું કાઢવું હોય ને આ ચેપ્ટરનું, તો આ વ્યવહાર છેલ્લે મૂકી દેવામાં આવે તો મોટાભાગના 70-80% વિદ્યાર્થીઓ આ વ્યવહાર સોલ્વ નથી કરી શકતા। હું શોર્ટકટ અને સરળ એકદમ રીત બતાવીશ, તમને આવડી જશે, બરાબર ધ્યાન આપજો। 5000 હાથ પર રાખી બાકીની રકમ બેંકમાં ભરી, બાકીની રકમ કેટલી છે ખબર નથી, તો આપણે તો ખાલી એ જોવાનું 5000 હાથ પર રાખી। 5000 હાથ પર રાખી એનો મતલબ શું? કે આપણા આખા મહિના દરમિયાન, સમગ્ર મંથ દરમિયાન આપણે કેટલા ખર્ચા ચૂકવ્યા એટલે લખ્યું, જમા બાજુ પર કેટલી આવક થઈ એટલે ઉધાર બાજુ લખ્યું, તો આપણી પાસે છેલ્લે હાથમાં 5000 વધવા જોઈએ, આટલા લઈને દુકાનમાંથી નીકળવું જોઈએ મહિના દરમિયાન। તો છેલ્લે હાથ પર રાખેલા શું? બાકી આગળ લઈ ગયા મિત્રો, અને શું કહેવાય છે? બાકી આગળ લઈ ગયા અને બાકીની રકમ બેંકમાં ભરી, તમે રોકડ બેંકમાં ભરો એટલે શું કહેવાય? જમા ખર્ચી વ્યવહાર। એટલે આ વ્યવહાર એવો છે કે જેની એક સાથે ત્રણ અસર આવશે। કેટલી અસર આવશે? ત્રણ। એક તો બાકી આગળ લઈ ગયા, તમે દાખલામાં શોધો છો 5000 એ તમને તૈયાર આપેલી છે, તો આપણે પેલા 31 તારીખની નોંધ કરી દઈએ, બાકી આગળ લઈ ગયા કઈ બાજુ આવે છે? જમા બાજુ પર 31 તારીખ, બાકી આગળ લઈ ગયા, રોકડ ના જ ખાનામાં લખીશું આપણે 5000। ચાલો એટલું સમજાય, 5000 બાકીની રકમ નહીં સમજતા નથી। હજી એક વાર મિત્રો તમને સમજાવી દઉં, જ્યારે પણ દાખલામાં એવું કહેવામાં આવે કે રોકડ હાથમાં રાખી 2000, રોકડ હાથમાં રાખી 5000, રોકડ હાથમાં રાખી 20000, ત્યારે હાથમાં રાખેલી રોકડ ને શું કહેવાય છે? બાકી આગળ લઈ ગયા અને રોકડના જ ખાનામાં લખવાના છે 5000। હવે એકદમ સ્ટાન્ડર્ડ વ્યવહાર છે, બરાબર મિત્રો સમજો, રોકડ ખાનાનો સરવાળો કરતા પહેલા આપણે જોઈ લેશું, અને વટાવ ખાનાનો સરવાળો જેના કોઈ બાકી શોધવાની નથી આવતી, 300+500 એટલે 840, અને આ બાદનો સરવાળો 50। ચલો આ નાટક તો પૂરું થઈ ગયું। સૌથી અગત્યની બાબત છે રોકડ અને બેંકનું ખાતું કઈ રીતે બંધ કરવું, અને એમાંની બાકી શોધી અને બાકીની સામે શું લખવાનું અને એની અસર કઈ રીતે આપવાની, સ્ટાન્ડર્ડ સુપર ડુપર વ્યવહાર છે, બરાબર સમજજો। મેં અગાઉ પણ ટીપ્સ આપી, હંમેશા રોકડ ખાનાનો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, ઉધાર બાજુ સરવાળો એ જ જમા બાજુ પર લખી દેવાનો, મિત્રો બરાબર સમજો, રોકડ ખાનાનો જ ઉધાર બાજુનો સરવાળો થાય 24500, એ જ સરવાળો હું લખી દઉં જમા બાજુ પર 24500। તો અહીંયા જે છે 24500 નહીં થાય, તો કેટલો થાય આ સરવાળો? 6000+3000+3500+1000+1000+5000, આ સરવાળો કેટલો થાય? 19500। તમારો ઉધાર બાદનો સરવાળો 24500 એ બેઠો લખી દો 24500 અહીંયા, તો અહીંયાનો સરવાળો 24500 થતો નથી, તો કેટલી રકમ ખૂટે એ આપણે જે રકમ શોધવી હોય, તો આ 19500 માંથી અથવા તો 24500 માંથી 19500 માઇનસ કરો, બંને રકમની બાદબાકી કરો,
अटले तमने के रकम अहीं मळशे केटली रकम खूटे छे ए आपणे शोधवानी आपणे बाकी कहीए छे। फरी एक वार उधारबाद नो सरवाळो करी देवानो रोकड़नो ए बैठो लखी देवानो जमा बाजू पर। रोकड़ना खानानी वात करो त्यारबाद रोकड़ खानानी जमा बाद नो सरवाळो करवानो अने ए ए सरवाळो थे 19500 तो अहीं जे कुल सरवाळो छे 24500 एमांथी 19500 माइनस करो एटले अहीं तमने रकम मळशे तो ए रकम आपणने मळशे 5000। ब्लू कलर थी लखी एटले समथिंग एक डिफरेंट व्यवहार छे। आ 5000 लख्या छे ए कई रीते मळ्या 24500 माइनस 19500 आने शुं कहेवाय? मित्रों तमने हवालामां अथवा तो छेल्ला व्यवहारमां कहेवामां आव्युं छे बाकीनी रकम बैंकमां भरी एनो अर्थ एवो थाय के बाकीना केटला रूपिया रह्या 5000। तमे जुओ छेल्लो व्यवहार अहीं स्पष्ट कर्युं छे बाकीनी रकम बैंकमां भरी पण बाकीनी रकम आपणने मळी केटली मळी 5000 एनो अर्थ के 5000 रोकड़ा बैंकमां भरीए। तमे बैंकमां रोकड़ भरो अथवा बैंकमांथी उपाड़ो तो एने शुं कहेवाय? जमा खर्ची व्यवहार। केवो व्यवहार कहेवाय? जमा खर्ची व्यवहार। चलो अहीं रोकड़ना खानामां लख्या 5000 तो अहीं शुं लखी दे के आपणे विरुद्ध खातेनुं नाम शुं लखशुं? बैंक खाते जमा खर्ची व्यवहार। बोलवानी बीजी असर क्यां होय? अहीं रोकड़ना खानामां लख्या 5000 तो अहीं शुं लखशुं? बैंकना खानामां लखीशुं 5000 पण विगतना खानामां शुं लखीशुं? बैंक छे तो अहीं शुं लखीशुं? रोकड़ खाते 31 तारीख 6 એટલે જમા ખર્ચી વ્યવહાર પ્લસ બાકી આગળ લઈ ગયા એક જ વ્યવહારની 3 એન્ટ્રી। ખૂબ જ અગત્યનો વ્યવહાર હતો એટલે મેં શાંતિથી સમજાવ્યો છે। તમને સમજ ના પડે તો ફરીથી વિડીયો રિવર્સ કરો અને થોડીક વાર ફરી એકવાર સમજી લો તો તમને જરૂરથી સમજ પડી જશે। ત્યારબાદ બેંક ખાના માટે શું નિયમ છે? બેંક ખાના માટે બંને બાજુનો સરવાળો કરી લેવાનો, એમાંથી જે સરવાળો વધારે હોય તે બંને બાજુ લખી લઈએ। ઉધાર બાજુ પર જોઈ લઈએ 21300 સરવાળો છે અને બેંકનો જમા બાદનો સરવાળો 16250। એનો અર્થ એવો છે કે ઉધાર બાદનો સરવાળો વધારે છે 21300 તો બંને બાજુ લખી દે 21300। હવે મિત્રો ધ્યાન આપજો, હવે શું કરવાનું છે? આજ 21300 નો સરવાળો આપણે લખ્યો છે એને શું કરવાનું? અહીંયા એક રકમ મળશે આપણને। બોલો કઈ રીતે મળે? આ 21300 માંથી એટલે કે 16250 માઇનસ કરવાના જમારબાજના બેંક ખાનાના સરવાળામાંથી જમાબાજનો બેંક ખાનાનો સરવાળો માઇનસ કરો 16250 એટલે તમને ઓટોમેટિક રકમ મળી જાય 21300 માઇનસ 16250 એટલે તમને રકમ મળશે 5050। આ 5050 ને શું કહેવાય છે? બાકી આગળ લઈ ગયા જ કહેવાય છે। આ આપણો જવાબ છે, ખરેખર જવાબ 5000 લાવવા અઘરા છે। જરૂરી રકમ બેંકમાં ભર્યા 5000 વાળો વ્યવહાર જ એકદમ સ્ટાન્ડર્ડ છે એટલે મેં બ્લુ કલરથી લખ્યો છે। હવે આપણે જાણીએ છીએ તેમ ઓગસ્ટ મહિનાની છેલ્લી તારીખ 31 છે। 31 તારીખે મેં જે દુકાન બંધ કરી તો રોકડા પૈસા કેટલા હતા મારી પાસે? 5000 અને જે બેંકમાં પૈસા કેટલા હતા? 5050। હવે હું દુકાન જે બીજે દિવસે ખોલીશ તો 31 ઓગસ્ટ પછીનો દિવસ કયો છે? એની એન્ટ્રી આવશે ક્રોસ। કયો દિવસ આવે? 1 સપ્ટેમ્બર આવે। છેલ્લા દિવસે લઈ ગયા 31 તો બીજે દિવસે દુકાન ખોલો ત્યારે લાવ્યા તો કેટલા રૂપિયા લાવે? જેટલા રૂપિયા લઈ ગયા એટલે રોકડના ખાનામાં 5000 અને બેંકના ખાનામાં 5050। મિત્રો વટાવમાં આવી કોઈ બાકી શોધવામાં આવતી નથી, જે સરવાળો આવે તે જ લખી દેવાનો આવે છે। આ એક્ઝામ્પલ તમારી પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે, આવા જ એક્ઝામ્પલ તમને 6 માર્ક્સમાં પૂછાવાના છે। વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, બરાબર શીખજો। હજી પણ આપણી પાસે વિશિષ્ટ એક્ઝામ્પલ છે 3 ખાનાવાળા રોકડ મેળના, એ પણ આપણે શીખવાના છે। વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને હા આવા જ વિડીયો તમે અપડેટ મેળવવા માંગતા હોય તો અમારી ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને અપડેટ મળતી રહે। મિત્રો અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ, ફરીથી નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે નવા એક્ઝામ્પલ સાથે મળીશું। ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે, થેન્ક યુ વેરી મચ।